રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજથી 3 દિવસ સુધી આંગણવાડીઓની બહેનો પોતાની માંગણીઓને લઈને હડતાલ પર. ધોરાજી શહેર અને તાલુકાની તમામ આંગણવાડીઓ આજથી 3 દિવસ બંધ રહેશે અને આંગણવાડી વર્કર અને હેલ્પર પોતાની પડતર માંગણીઓને લઈ અને હડતાલ પર જતા તમામ આંગણવાડીઓ બંધ રહેશે. ધોરાજી તાલુકાની તમામ આંગણવાડી વર્કર આંદોલન કરી રહ્યા હોય 3 દિવસ આંગણવાડીની કામગીરીઓ ખોરવાઈ. આંગણવાડી વર્કરોની માંગણીઓ જેમાં લઘુત્તમ વેતન આપો અને કાયમી કરો ને કામનું ભારણ ઓછું કરો. ધોરાજી તાલુકાનું આંગણવાડી વર્કર બહેનો આંદોલનના માર્ગે. આંગણવાડી વર્કર અને હેલ્પરે ધોરાજીના બાપુમાં બાવલા ચોક ખાતે જાહેરમાં સૂત્રોચ્ચાર કરી અને સરકાર સામે નોંધાવ્યો વિરોધ. કલ્પેશ પાસા, ZSTV, ધોરાજી. આજે અમે જે બધા ભેગા થયા છીએ, અમારા આંગણવાડી વર્કરો છીએ અને મારું નામ ચેતનાબેન છે અને હું આંગણવાડી વર્કર જ છું. આજે અમારે જે મુખ્ય અમારી માંગણી છે લઘુત્તમ વેતનની છે, સરકાર અમને કાયમી કરે અને અમે 3 દિવસ આજથી અમે 3 દિવસ હડતાળ ઉપર જવાના છીએ અને આજનો અમારો પ્રોગ્રામ છે એ આવેદન આપવાનો છે. અમે 29 તારીખે અમે સરકારને આવેદન આપેલું હતું જિલ્લામાં અને ત્યારે પણ કીધેલું હતું કે તમે અમારું જો કોઈ પ્રશ્નનો 10 દિવસમાં નિર્ણય નહીં આવે તો અમે હડતાળ ઉપર જઈશું. એટલે આજે તો ફક્ત ને ફક્ત આવેદન જ આપવાનું છે અને હવે જે હડતાલ કરવાની છે અમે કાલે જિલ્લામાં જઈશું અને સરકારશ્રીએ અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે, કારણ કે એની કામગીરી બહુ જ ઝાઝી છે. અત્યારે જે અમારું વેતન છે એના પ્રમાણમાં કામગીરી ઝાઝી છે સરકારની, તો સરકાર આજે અમારા કોઈ પ્રશ્નનો નિકાલ અત્યાર સુધીમાં લઈ આવી નથી. તો હવે અમે સરકારશ્રીને એ જ અમારી વિનંતી છે કે અમને લઘુત્તમ વેતન આપે અને કાયમી કરે.